હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારા વાનગી ખજાનામાં. આજે આપણે બનાવીશું ટીંડોળા મરચાનો સંભારો. સંભારો એટલે આપણે ગુજરાતી થાળીની શાન. સંભારો ના હોય ને તો આપણને થાળી અધૂરી જ લાગે. અને આજે સંભારો આપણે એક નવી ટ્રીક સાથે બનાવવાનું છે, એટલે બધાને ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવી બિલકુલ ફ્રી છે. તો ચાલો બનાવીએ એકદમ મસ્ત મજાના સ્વાદ સાથે ટીંડોળા મરચાનો સંભારો. તો ટીંડોળા મરચાંનો સંભારો બનાવવા માટે અહીંયા મેં 100 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે અને સાથે 2 લીલા મરચાં લીધા છે. ટીંડોળા હંમેશા દેશી લેવાના. દેશી ટીંડોળા મોટી સાઇઝના હશે ને તો પણ અંદર એકદમ સરસ કૂણા હશે. અહીંયા તમે જોઈ શકો છો કે બિલકુલ લાલ બિયા નહીં હોય. એટલે આ રીતે દેશી ટીંડોળાની પસંદગી કરવાની. ટીંડોળા સમારી લેશું. તો ટીંડોળાનો પાછળનો ભાગ અલગ કરી અને આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં સમારી લેશું. અહીંયા ટીંડોળા અને મરચાં બંને મેં આ રીતે લાંબી સ્લાઇસમાં સમારી લીધા છે. ટીંડોળા સમારવા ટાઈમે ચાખી લેવાના. ઘણી વખત ટીંડોળા કડવા પણ હોય છે. સંભારો બનાવવા માટે ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું. તેલ ગરમ થતાં 1/2 ચમચી રાઈ ઉમેરશું, સાથે થોડી મેથી ઉમેરશું. રાઈ મેથી સરસ કકળી ગયા છે, થોડી હિંગ ઉમેરશું. અને પહેલાં આપણે સમારેલા મરચાં ઉમેરી દઈશું. મરચાં સંતળાઈ ગયા છે તો સમારેલા ટીંડોળા પણ ઉમેરી દઈશું. ટીંડોળા અને મરચાં પહેલાં તેલમાં સાંતળી લેશું. અહીંયા ટીંડોળા અને મરચાં થોડા સંતળાઈ ગયા છે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને સાથે હળદર પણ ઉમેરી દઈશું. સંભારો એ ગુજરાતી થાળીની શાન ગણાય. તમે ગમે એટલી વેરાયટી પીરશો પણ થાળીમાં સંભારો ના હોય ને તો આપણે એ થાળી અધૂરી જ લાગે. અહીંયા હળદર અને મીઠું સરસ મિક્સ કરી દીધું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને થોડી વાર ઢાંકણ ઢાંકી દઈશું. થોડી વાર પછી ટીંડોળા અને મરચાં એકદમ સરસ સંતળાઈ ગયા છે. તો મારી પાસે કેપ્સિકમ હતું તો 1/2 કેપ્સિકમની આ રીતે લાંબી સ્લાઇસ કરી લીધી છે. કેપ્સિકમ પણ ટીંડોળા સાથે ઉમેરી દઈશું. કેપ્સિકમ આ રીતે પાછળથી ઉમેરવાના જેથી ક્રન્ચી સ્વાદ બહુ મસ્ત લાગે. બધું જ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં 1 ચમચી ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. આ રીતે થોડો ચણાનો લોટ ઉમેરવાથી સંભારાનો સ્વાદ બહુ સરસ આવે છે. ચણાનો લોટ પણ સરસ મિક્સ કરી દીધો છે. ફરી થોડી વાર ઢાંકણ ઢાંકી દઈશું જેથી ચણાનો લોટ પણ સરસ બફાઈ જાય. થોડી વાર પછી અહીંયા જોઈએ તો લોટ પણ એકદમ સરસ બફાઈ ગયો છે અને આપણા ટીંડોળા અને મરચાં પણ સરસ સંતળાઈ ગયા છે. આ ટીંડોળાનો સંભારો થોડો ક્રન્ચી વધારે સરસ લાગે છે, પણ જો તમને ટીંડોળા એકદમ સોફ્ટ પસંદ હોય ને તો સંભારાને થોડી વધારે વાર ચોળવવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ ઉમેરવા છતાં પણ આપણો સંભારો એકદમ સરસ છૂટો તૈયાર થયેલો છે. હવે છેલ્લે આપણે થોડો લીંબુનો રસ ઉમેરશું. સંભારામાં થોડી ખટાશ હોય ને તો બહુ સરસ લાગે છે. તો અહીંયા માત્ર 5 જ મિનિટમાં આપણો ટીંડોળા મરચાંનો સંભારો તૈયાર થઈ ગયો છે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે કોઈ પણ વધારાની ઝંઝટ વગર માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જતો ટીંડોળા મરચાંના સંભારાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.